લોકડાઉન દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા જાહેર શાંતિ ડહોળવા માટે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજો ફેલાવનાર બે ઇસમો વિરુદ્ધ ગુના દાખલ કરતી સાબરકાંઠા જિલ્લાની ઈડર પોલીસ. સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર ચૈતન્ય મંડલિક સાહેબ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ સંબંધે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ તેમજ ખોટા મેસેજ વાયરલ કરવાવાળા ઇસમો વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએમ ચૌહાણ સાહેબ ઈડર વિભાગ ઈડરના માર્ગદર્શન હેઠળ ઈડર પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ વાઘેલા તથા સ્ટાફના માણસોએ ઈડર સાબલવાડ ગામના યતીન ઉર્ફે યોગેશ બાબુલાલ રાવલ રહે સાબલવાડ તાલુકા ઈડરનાએ પોતાના ફેસબુક આઈડી પર આપકે ઇલાકે મેં કોઈ મુસલમાન કોઈ ભી સામાન બેચને આએ તો યાદ રહે વો જમાત કા હો સકતા હૈ કૌન કૌન હૈ મેરે સાથ જેવા ખોટા મેસેજની પોસ્ટને વાયરલ કરેલ તથા ઇમરાન સાબુદ્દીન હાજીર રસુલભાઈ લુહાર રહે ઈડર ધનેશ્વર ડુંગરી પાછળનો વિસ્તાર તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા પોતાના મોબાઈલ નંબર 75 67 63 38 37 વોટ્સએપ સ્ટેટસમાં હેપ્પી બર્થડે કોરોના જી તુમ જીઓ હજારો સાર જેવા મેસેજ કરી જાહેર સુલે શાંતિ દોરવા મેસેજની પોસ્ટ વાયરલ કરેલ હોય જેથી આ બંને ઇસમોએ સોશિયલ મીડિયામાં કાયદો વ્યવસ્થા તને પરિસ્થિતિ બગડી તથા જાહેર સુલે શાંતિનો ભંગ અને હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે જાહેર સુલે શાંતિ વિરુદ્ધ કોઈ ગુનો કરી બેસે તેવા બદઈરાદાથી ખોટા મેસેજ અને ખોટી અફવાઓ વાયરલ કરતા બંને ઇસમો દ્વારા ઈડર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના નંબર 11 20 90 20 200 220 2020 ઇપીકો કલમ 188 505 ખ 505 153 તથા ધી ગુજરાત એપિડેમિક રેગ્યુલેશન એક્ટ 2020ની કલમ 13 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 2015 54 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ અલગ અલગ ગુના દાખલ કરી બંને ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. રાજેશ ચાવડા, ZSTV, ઈડર.